देशभर में केफी द्रव्यो नो सौथी मोटो केस बनी चुकेला मुंद्रा बंदर ना हेरोइन कांड में आयातकार तरीके सामे आवेला चेन्नई ना दंपति सुधाकर अने तेमना पत्नी वैशाली ने आजे भूजनी अदालते 30 सप्टेम्बर सुधी डीआरआई ने रिमांड पर सौंप्या छे। समग्र प्रकरण में चावीरूप मनाता आ दंपति की डीआरआई ए 17 चेन्नई थी धरपकड़ करीने तेमने भूज लई आववामां आव्या हता। बीजा दिवसे 18 तेमने अहींनी खास एनडीपीएस कोर्ट में रजू करीने पालारा जेल मोकलाया हता। आजे डीआरआई वती केन्द्र सरकारना खास सरकारी वकील कल्पेशभाई गोस्वामीए आ बन्नेनी रिमांड अरजी अदालत समक्ष रजू करी हती। केसनी गंभीरता अने सरकारी खास वकील गोस्वामीनी मुद्दासरनी रजूआतने पगले एनडीपीएस कोर्टना खास न्यायमूर्ति सीआर पवारे रिमांडनी अरजीने ग्राह्य राखी हती। बन्ने आरोपीओने 30 सुधी डीआरआईनी रिमांडमां मूकवाना आदेशने पगले हवे तेमना पालारा जेलमांथी कब्जो मेळवीने झीणवटभरी पूछपरछ हाथ धराशे। पूछपरछमां आ ચકચારી અને ગંભીર કેસના રહસ્ય છતા થશે તેવી શક્યતાઓ ઉજ્જવળ બની છે। મુંદ્રા પોર્ટ ઉપરથી જે હેરોઇનનો જથ્થો ટોટલ 2999 કિલોગ્રામ એપ્રોક્સ 3 ટનનો થવા જાય છે। તપાસ હજુ ચાલુ છે। આની અંદર અમે અમારી એજન્સી ડીઆરઆઈએ 17 તારીખે ચેન્નઈથી 2 એક્યુઝને અરેસ્ટ કર્યા છે। મચ્છાવરમ સુધાકર અને એમના વાઇફ ગોવિંદ રાજુ દુર્ગાપુણા વૈશાલી આ બંને ત્યાં આશી ટ્રેડિંગના નામથી પોતે બિઝનેસ કરે છે, પેઢી ચલાવે છે અને એ લોકોએ ટેલકમ પાવડરના નામથી એમણે 2 કન્સાઇનમેન્ટ મંગાવ્યા ઇન્ફોર્મેશનના બેઝ ઉપર। એકચ્યુઅલી જ્યારે ખ્યાલ આવ્યો કે મધદરિયે જ્યારે કન્સાઇનમેન્ટ પહોંચે ત્યારે એની અંદર ડ્રગ્સ હતું, ડીઆરઆઈ એજન્સીએ વેરીફાય કર્યું। વેરીફાય કર્યા પછી ફિઝિકલ ચેકિંગ કર્યું મુંદ્રા પોર્ટ ઉપર રહેલા બંને કન્સાઇનમેન્ટનું અને એમાંથી 20 કિલોની બેગની અંદર 3 લેયરની અંદર જે માલ મૂકવામાં આવ્યો હતો, ફર્સ્ટ લેયર પર ટેલકમના પીસીસ, નાના નાના પીસીસ, એના પછી એનો પાવડર અને છેલ્લે ડ્રગ્સ, આ રીતનું આખું એ લોકોએ કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતું। અને આ લાર્જ ક્વોન્ટિટીમાં જે હેરોઇન આવ્યું છે, ડ્રગ્સ આવ્યું છે, એ બાબતે અમે 18 તારીખે એમને 17 ચેન્નઈ મેટ્રોપોલિટન કોર્ટમાં બંનેને ડીઆરઆઈ એજન્સીના અફસરોએ પ્રોડ્યુસ કર્યા બાદ અરેસ્ટ કરી અને ફરી પાછા એમને 18 તારીખે ટ્રાન્ઝિટ વોરન્ટથી અમે કચ્છની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં એમને રજૂ કર્યા। આજે અમે એમની રિમાન્ડની માંગણી મૂકી હતી ઘણા બધા મુદ્દાઓ ઉપર અને કોર્ટ પાસે અમે 14 દિવસની રિમાન્ડની માંગણી મૂકી, અમને 10 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા છે સ્પેશિયલ કોર્ટે। તારીખ 30 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધી અમને રિમાન્ડનો સમય મળ્યો છે। 10 દિવસનું ઇન્વેસ્ટિગેશન અમારું જે છે, અમે એક્યુઝને સાથે રાખીને ઇન્વેસ્ટિગેશન થશે, ડીઆરઆઈના અધિકારીઓ કરશે। ઘણા બધા મુદ્દાઓ છે, રિમાન્ડના મુદ્દાઓ હતા, એની અંદર કેરિયર એજન્ટ કોણ છે, આટલી લાર્જ ક્વોન્ટિટીમાં જ્યારે ભારતીય દરિયાઈ માર્ગે જ્યારે જથ્થો કચ્છ મારફતે જ્યારે મુંદ્રા પોર્ટ ઉપર જ્યારે લેવામાં આવ્યો, કેરિયર એજન્ટ એ લોકોને ફાઇનાન્શિયલ સપોર્ટ, કયા લોકો આની અંદર ઇન્વોલ્વ છે કે જે ઇમ્પોર્ટર તરીકે અત્યારે અહીંયા અમારી પાસે એસ્ટાબ્લિશ છે, જેમને અમારી એજન્સી અરેસ્ટ કર્યા છે, એઝ વેલ એઝ ત્યાંથી મોકલનાર લોકો, લાસ્ટ હિસ્ટ્રી જુઓ તો બહુ બધું છે। એટલે 10 દિવસમાં આ બંને લોકોને સાથે રાખીને જ્યારે અમારે એજન્સી ઇન્વેસ્ટિગેશન કરવાનું છે ત્યારે એજન્સી જણાવશે આપને।